પ્રશ્ન નંબર 26 થી આપણે આગળ જોઈશું. તો 26મો પ્રશ્ન છે, ભારતીય પુરાવા કાયદા મુજબ સાક્ષીઓ રજૂ કરવા અને તેની તપાસ કરવાનો ક્રમ ભારતીય પુરાવા કાયદા મુજબ કોના દ્વારા કરવામાં આવશે? ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો 26મો પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર ડી. બરાબર, સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, ન્યાયાલયની વિવેક બુદ્ધિ અનુસાર અને નિયમ મુજબ નક્કી કરવામાં આવશે. સાચો જવાબ શું થઈ જશે? ન્યાયાલયની વિવેક બુદ્ધિ અનુસાર અને નિયમ મુજબ નક્કી કરવામાં આવશે. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 27. પાંચ કે પાંચથી વધારે વ્યક્તિઓ સાથે મળીને લૂંટ કરે અથવા તો લૂંટ કરવાની કોશિશ કરે તો દરેક વ્યક્તિએ કયો ગુનો કર્યો કહેવાય? તો પ્રશ્ન નંબર 27 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, ધાડ. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, ધાડ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28 એવું કહે છે કે અબ્રાહમ મેસ્લોના પ્રેરણાઓનો શ્રેણીક્રમ સિદ્ધાંતની સૌથી ઉપરના ક્રમની અંતિમ જરૂરિયાત કઈ દર્શાવે છે? બરાબર, અબ્રાહમ મેસ્લોનો જે પ્રેરણાઓનો જે શ્રેણીક્રમ જે છે એમાં સિદ્ધાંતની સૌથી ઉપરના ક્રમની અંતિમ જરૂરિયાત કઈ દર્શાવી છે? પ્રશ્ન 28 સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, આત્મસાર્થકતા. સાચો જવાબ શું થઈ જશે? આત્મસાર્થકતા આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 29. બહુ લાંબો ક્વેશ્ચન છે, પરંતુ આ ક્વેશ્ચન તમને જોવા મળશે, 100% તમને એક્ઝામમાં આવા લાંબા ક્વેશ્ચન જોવા મળશે. ભારતીય ફોજદારી અધિનિયમની કલમ 378 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, સાચું વિધાન તમારે ઓળખવાનું છે. પહેલું છે, તે મિલકત બીજા કોઈના કબજામાંથી મેળવેલી હોવી જોઈએ. બીજું છે, તે મિલકત જંગમ મિલકત હોવી જોઈએ. ત્રીજું છે, મિલકત તેના માલિકની સંમતિ વિના લીધેલી હોવી જોઈએ. અને ચોથું છે, મિલકત સંપૂર્ણપણે ખસેડવાનું આવશ્યક છે. તો અહીંયા પહેલું કહે છે કે માત્ર 1 અને 2 સાચા છે. બીજું કહે છે કે માત્ર 1 અને 4 સાચા છે. ત્રીજું ઓપ્શન એવું કહે છે કે 1, 2 અને 3 સાચા છે. અને ચોથો ઓપ્શન એવું કહે છે કે આપેલ તમામ સાચા છે. તો પ્રશ્ન 29 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એટલે કે 1, 2 અને 3 સાચા છે. બરાબર, 1, 2 અને 3 સાચા છે, જ્યારે ચોથું શું છે ગલત છે. તો સાચો જવાબ શું થઈ જશે? 1, 2 અને 3 ઓપ્શન નંબર સી. વાત કરીએ પ્રશ્ન નંબર 30. ફોજદારી કાર્યરીતિ કાયદા હેઠળ ખાલી જગ્યા. બરાબર, ફોજદારી કાર્યરીતિ કાયદા હેઠળ. તો પ્રશ્ન નંબર 30 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, કોઈપણ ફોજદારી અદાલત સર્ચ વોરંટ કાઢી શકે છે. બરાબર, કોઈપણ ફોજદારી અદાલત શું કરી શકે છે? સર્ચ વોરંટ કાઢી શકે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 31. સામાજિક વર્ગનો કોનો સિદ્ધાંત જાણીતો છે? બરાબર, સામાજિક વર્ગનો કોનો સિદ્ધાંત જાણીતો છે? સાચો જવાબ થઈ જશે કાર્લ માર્ક્સ. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, પહેલું છે, મૌન વ્રત ધારણ કરનાર સાક્ષી અદાલતમાં ઇશારો કરી પોતાનું નિવેદન રજૂ કરી શકે છે. અને બીજું છે, સહ આરોપી વિશ્વાસપાત્ર સાક્ષી ગણાય. સહ આરોપી જે હોય એ વિશ્વાસપાત્ર સાક્ષી ના ગણાય. બરાબર, ના ગણાય એવું અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 32માં, સાક્ષી ના ગણાય. બરાબર, સાક્ષી ના, અહીંયા બંને વચ્ચે સ્પેસ છે, મતલબ જે સહ આરોપી હોય એને વિશ્વાસપાત્ર સાક્ષી ના ગણાય. તો પ્રશ્ન નંબર 32 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, તો 1 અને 2 બંને સાચા છે. બરાબર, જે મૌન વ્રત ધારણ કરનાર સાક્ષી અદાલતમાં ઇશારાથી પોતાનું નિવેદન રજૂ કરી શકે છે તો એ પણ સાચું છે, અને સહ આરોપી હોય તો એને વિશ્વાસપાત્ર ના ગણી શકાય. બરાબર, એ પણ સાચું છે. તો ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 33. ભારતીય પુરાવા કાયદાની કલમ મુજબ FIR જાહેર દસ્તાવેજ છે. બરાબર, ભારતીય પુરાવા કાયદાની કઈ કલમ જાહેર દસ્તાવેજ છે? તો પ્રશ્ન નંબર 33 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, કલમ નંબર 74. બરાબર, કલમ નંબર 74 મુજબ FIR શું છે? જાહેર દસ્તાવેજ છે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 34. એમાં પણ જોડકા જોડવાનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, એમાં કલમ 76, બીમાં કલમ 79, સીમાં કલમ 77 અને ડીમાં છે કલમ 80. તો 1 નંબરની જે કલમ છે આપેલા 4 ઓપ્શનમાંથી કયામાં આવશે એ તમારે શોધવાનું છે. તો આમાં કન્ફ્યુઝ થવાનું નથી, તમને પાકી રીતના જો આવડતું હશે તો કયો ઓપ્શન સાચો થઈ જશે તો હું તમને ડાયરેક્ટ ઓપ્શન સાચો કહી દઉં છું. સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે એમાં 1 આવશે. તો કલમ નંબર 76માં શું આવી જશે? હકીકતની ભૂલ. બીમાં શું આવી જશે? બીમાં આવી જશે 2. બરાબર, કલમ નંબર 79 કાયદાની ભૂલ. સીમાં આવી જશે 3. બરાબર, સીમાં શું આવી જશે? 3 આવી જશે. કલમ 77 તો ન્યાયાધીશનું કૃત્ય ગુનો નથી. અને કલમ નંબર ડી જે છે એમાં શું આવી જશે? 4. તો 80માં શું થઈ જશે? અકસ્માત. તો કલમ નંબર પ્રશ્ન નંબર 34 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 35 એવું કહે છે કે કારક અભિસંધાનના પ્રયોગ માટે
સ્કિનર દ્વારા બનાવેલી પેટી કયા નામે ઓળખાય છે? પ્રશ્ન 35, જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, સ્કિનર પેટી. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, સ્કિનર પેટી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર અહીંયા થઈ જશે 36, સાપરાધ મનુષ્યવધ ક્યારે ખૂન ન ગણાય? બરાબર, સાપરાધ મનુષ્યવધ જે છે એ ક્યારે ખૂન ન ગણાય? પ્રશ્ન નંબર 36, જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એટલે કે આપેલ તમામ. તો બંને બધા જ સાચા છે. ગંભીર અને આકસ્મિક ઉશ્કેરણીના કારણે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ, તો એ પણ સાપરાધ મનુષ્યવધ ખૂન નહીં ગણાય. મરનાર વ્યક્તિની સંમતિથી નિપજાવવામાં આવે મૃત્યુ. અને ત્રીજું છે, શરીર અને મિલકતના સ્વભાવને લીધે વ્યક્તિ દ્વારા થયેલ મૃત્યુ. તો આપેલ તમામ અહીંયા સાચા છે. પ્રશ્ન નંબર 37, સીઆરપીસીની કલમ 173(2) મુજબ પોલીસ રિપોર્ટ એટલે શું? તો સાચો જવાબ થઈ જશે 37મો પ્રશ્ન, ઓપ્શન નંબર એ, કોઈ પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલેલ રિપોર્ટ. બરાબર, કોઈ પોલીસ અધિકારીએ મેજિસ્ટ્રેટને મોકલેલ રિપોર્ટ એ શું છે? રિપોર્ટ છે. વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો 38, કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જાનો સમૂહ કહ્યો છે? બરાબર, કયા સમાજશાસ્ત્રીએ સામાજિક વર્ગને દરજ્જાનો સમૂહ કહ્યો છે? પ્રશ્ન નંબર 38, જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, મેક્સ વેબર. સાચો જવાબ શું થઈ જશે? મેક્સ વેબર આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 39, એફઆઈઆરનું પૂરું નામ પૂછ્યું છે પરંતુ ઓપ્શન અહીંયા ગુજરાતીમાં છે. તો ઓપ્શન છે, અંતિમ તપાસ અહેવાલ, અંતિમ માહિતી અહેવાલ, પ્રથમ માહિતી અહેવાલ અને પ્રથમ તપાસ અહેવાલ. એફઆઈઆરમાં એફ શાના માટે છે? ફર્સ્ટ, મતલબ કે પ્રથમ. તો ઓપ્શન નંબર એ અને બી તો બરાબર આપણા જવાબમાંથી નીકળી જ જશે. તો સાચો જવાબ થઈ જશે અહીંયા પ્રશ્ન 39નો સી. સાચો જવાબ શું થઈ જશે પ્રશ્ન 39નો સી, પ્રથમ માહિતી અહેવાલ. બરાબર, પ્રથમ માહિતી અહેવાલ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. માહિતીને તપાસમાં જ ફરક છે, તો ઇન્ફોર્મેશન. બરાબર, તો માહિતી ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ રહેશે. તો એફઆઈઆરનું ગુજરાતી નામ શું છે? પ્રથમ માહિતી અહેવાલ. તો કદાચ એવું પણ પૂછી લે કે પ્રથમ માહિતી અહેવાલનું અંગ્રેજીમાં શું નામ છે, એવી કઈ રીતના પણ ક્વેશ્ચન બનાવી શકે છે, અથવા તો પ્રથમ માહિતી અહેવાલનું શોર્ટમાં નામ જણાવો. વાત કરીએ પ્રશ્ન નંબર 40, પ્રશ્ન નંબર 40 એવું કહે છે કે ભારતીય પુરાવાના કાયદા મુજબ એફઆઈઆરની હકીકત અંગે ફરિયાદીની ઉલટ તપાસ કરવાનો અધિકાર કોને મળે છે? તો પ્રશ્ન 40, જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, એ અને બી બંનેને મળે છે. બરાબર, મતલબ ફરિયાદી પક્ષના વકીલને મળે છે અને બચાવ પક્ષના વકીલને પણ મળે છે. તો ઓપ્શન નંબર સી, એટલે કે એ અને બી બંને સાચો જવાબ થઈ જશે. મતલબ સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી. વાત કરીએ પ્રશ્ન નંબર 41, ભારતીય ફોજદારી ધારામાં નીચેના પૈકી કઈ એક સજાનો સમાવેશ થતો નથી? બરાબર, કઈ સજાનો સમાવેશ થતો નથી? આજીવન કેદ અને ફાંસીની સજા એકદમ સાચું છે, કેદ સખત અને સાદી એ પણ સાચું છે, મિલકતની જપ્તી અને દંડ એ પણ સાચું છે. તો શું નથી? તો દેશ નિકાલ નથી. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ છે. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ભારતીય ફોજદારી ધારામાં નીચેના પૈકી કઈ એક સજાનો સમાવેશ થતો નથી? દેશ નિકાલનો સમાવેશ થતો નથી. વાત કરીએ પ્રશ્ન નંબર 42, કયા મનોવૈજ્ઞાનિકના મત અનુસાર ટૂંકા ગાળાની સ્મૃતિની સંગ્રહ શક્તિ 7+2 હોય છે? પ્રશ્ન નંબર 42, બરાબર, પ્રશ્ન નંબર 42, તો પ્લસ માઇનસ, બરાબર, પ્લસ જોડે અહીંયા માઇનસ પણ હોય છે કે સંગ્રહ શક્તિ 7+2 હોય છે. તો પ્રશ્ન 42, જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, મિલર. મિલર આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 43, નીચેના પૈકી ખોટી જોડ શોધો. બરાબર, ખોટી જોડ કઈ છે એ તમારે શોધવાની છે. તો ખોટો પુરાવો આપો 191, ખોટો પુરાવો ઊભો કરો 192, સિક્કાની વ્યાખ્યા 230 અને ભારતીય ખોટો સિક્કો બનાવવો 230. તો પ્રશ્ન નંબર 43, જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એ શું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 43નો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, ભારતીય ખોટો સિક્કો બનાવવો એ શું? 230 એ ખોટું છે. તો ભારતીય ખોટો સિક્કો બનાવવો એની કલમ કઈ છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બરાબર, તો એક જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વાત કરીએ પ્રશ્ન નંબર 44, કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી આરોપીને રિમાન્ડની માંગણી કરી શકે છે? કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી આરોપીના રિમાન્ડની માંગણી કરી શકે છે? પ્રશ્ન 44, જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, કલમ નંબર 167. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, 167. વાત કરીએ પ્રશ્ન નંબર 45, રિલેઝના મત પ્રમાણે ભારતમાં આશરે કેટલી મુખ્ય જ્ઞાતિઓ છે? બરાબર, રિલેઝના મત પ્રમાણે ભારતમાં આશરે કેટલી, બરાબર, મુખ્ય જ્ઞાતિઓ છે? તો પ્રશ્ન નંબર 45, જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર ડીમાં શું છે? 3000થી વધારે. સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, 3000થી વધારે આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 46, પત્નીના બળી જવાના બનાવ પછી પતિ ભાગી જાય તો ભારતીય પુરાવા કાયદા મુજબ કેવી હકીકત છે? બરાબર, પત્નીના બળી જવાના પછી બનાવ પછી પતિ ભાગી જાય તો, તો સાચો જવાબ શું થશે? પ્રશ્ન નંબર 46, ઓપ્શન નંબર એ, સંબંધિત હકીકત. સાચો જવાબ શું થશે? સંબંધિત હકીકત.
વાત કરીએ પ્રશ્ન નંબર 47 ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં ગુનાહિત કાવતરા અંગેની જોગવાઈ કરેલી છે બરાબર ઇન્ડિયન પિનલ કોડના કયા પ્રકરણમાં ગુનાહિત કાવતરા અંગેની જોગવાઈ કરેલી છે તો પ્રશ્ન 47 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી 5A સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર સી 5A આનો સાચો જવાબ થઈ જશે ગુનાહિત કાવતરાની જોગવાઈ પ્રશ્ન નંબર 48 કયા વૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બૌદ્ધિક કસોટી પ્રખ્યાત છે કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બૌદ્ધિક કસોટી પ્રખ્યાત છે પ્રશ્ન નંબર 48 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર બી રેવન આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર 49 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ બરાબર ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ કયા રાજ્યને લાગુ પડતી નથી જમ્મુ કાશ્મીર નાગાલેન્ડ મિઝોરમને આપેલ તમામ તો પહેલાં આનો જવાબ હતો જમ્મુ કાશ્મીર પરંતુ જમ્મુ કાશ્મીરમાં હવે બરાબર તમને ખબર જ છે કલમ જે છે એ હટાવી લેવામાં આવી છે તો હવે જમ્મુ કાશ્મીર પણ આનો જવાબ નહીં લાગુ પડે ક્રિમિનલ પ્રોસિજર કોડ સીઆરપીસી જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે તો આ પ્રકારનો ક્વેશ્ચન હવે એક્ઝામમાં નહીં આવે જેમાં જમ્મુ કાશ્મીર જવાબ આવતો હોય પ્રશ્ન નંબર 50 કોઈપણ સામાજિક વ્યવસ્થા કેવી હોય છે કોઈપણ સામાજિક વ્યવસ્થા કેવી હોય છે પ્રશ્ન 50 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી પરિવર્તનશીલ સાચો જવાબ શું થઈ જશે કોઈપણ સામાજિક વ્યવસ્થા કેવી હોય છે પરિવર્તનશીલ હોય છે તો 25 ક્વેશ્ચન મેં આ લીધા છે તમારા જવાબ કેટલા સાચા પડે છે બરાબર મિનિમમ 20થી ઉપર તો સાચા પડવા જોઈએ જેટલા પણ સાચા હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મળીએ આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત